આરોની સાથે હું છું સોનલ. વિગતવાર સમાચારો પર નજર કરીએ તો પ્રથમ તબક્કાના મતદાનને લઈને જામનગરની પાંચ વિધાનસભા બેઠકો પર ચૂંટણી વ્યવસ્થાની પ્રક્રિયા અંતિમ તબક્કામાં છે. તો જિલ્લાની પાંચ વિધાનસભા બેઠક પર 1,289 મતદાન બુથ ઉભા કરવામાં આવ્યા છે. શહેરની ઓસવાળ શાળામાં હાલ સરકારી કર્મચારીઓને ઓર્ડર, ઈવીએમ અને સ્ટેશનરી સહિતની સામગ્રીની ફાળવણી કરી હતી. ત્યારે જિલ્લામાં કુલ 12,00,000થી વધુ મતદારો છે. હાલ 3,887 સરકારી કર્મચારીઓ ચૂંટણી ફરજ પર તૈનાત કરાયા છે. તો સંવાદદાતા અર્જુન જામનગરથી લાઈવ જોડાઈ ગયા છે. અર્જુન, કાલે મતદાન છે, સમગ્ર તૈયારીઓ હાથ ધરી દેવામાં આવી છે, શું છે વિગત? જામનગર જિલ્લામાં જે પાંચ વિધાનસભા બેઠક પર જે મતદાન યોજાવા જઈ રહ્યું છે, ત્યારે ખાસ કરીને જામનગર વહીવટી તંત્ર દ્વારા જે તમામ અંતિમ તબક્કાઓની તૈયારીઓ જે છે તે અત્યારે હાથ ધરવામાં આવી છે. દ્રશ્યો હું આપને બતાવવા માંગીશ કે જે અત્યારે હાલ જામનગરના જે આ ઓસવાળ શાળા છે તે સરકારી શાળા ખાતે જે કર્મચારીઓને ઓર્ડર આપવા તેમજ ઈવીએમ અને સ્ટેશનરી સહિતની સામગ્રી વિતરણ કરવાની જે અત્યારે વ્યવસ્થા જે છે તે કરવામાં આવી રહી છે. જિલ્લાની પાંચ વિધાનસભા બેઠક પર કુલ 1,289 મતદાન બુથ જે છે તે આવેલા છે. 1,289 ઈવીએમ સહિત વધારાના ઈવીએમ અને વીવીપેટની વ્યવસ્થા જે છે તે વિતરણ વ્યવસ્થા અહીંથી શરૂ કરવામાં આવી છે. 2,962 સુરક્ષા કર્મચારીઓ જે છે તે ફરજ પર તૈનાત રહેશે. શાંતિપૂર્ણ રીતે માહોલમાં જે રીતે ચૂંટણી યોજાય તે માટે કોઈ પણ પ્રકારના અનિચ્છનીય બનાવ ન બને તે માટેની તંત્ર દ્વારા પૂરતી તકેદારી જે છે તે રાખવામાં આવશે. હાલ 3,887 જેટલા કર્મચારીઓ જે છે તે ચૂંટણી ફરજ પર જે છે તે તૈનાત રહેશે. જામનગર જિલ્લામાં કુલ 12,08,571 મતદારો છે, જેમાંથી 6,19,436 જે પુરુષ મતદારો છે, તેમજ સ્ત્રી મતદારો 5,89,211 જે મતદારો છે. પાંચ બેઠકો પર કુલ 1,289 બુથ અને 1,300 ઉપરાંતના વીવીપેટ મશીનો આવેલા છે. 3,800 ઉપરાંતના કર્મચારીઓ અને 2,900 ઉપરાંત જે પોલીસ જવાનો હોમગાર્ડ સહિત જે છે તે ફરજ પર તૈનાત રહેશે. પાંચ બેઠકો પર કુલ પક્ષ અને અપક્ષ મળીને કુલ 66 ઉમેદવારો જે છે તે મેદાને ઉતર્યા છે, ચૂંટણી જંગમાં ઉતર્યા છે. એટલે કે 66 ઉમેદવારો જે આવતીકાલે જે તેમનું મતદાન જે છે તે થશે, અને જે ક્યાંક ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી તો ક્યાંક બસપાના ઉમેદવાર પણ જે છે તે જોર લગાવી રહ્યા છે. ત્યારે 8 તારીખે જ્યારે આવતીકાલે મતદાનનો દિવસ છે અને ત્યારબાદ 8 તારીખે જે મતદાનની ગણતરી થશે ત્યારે નક્કી થશે કે જે પ્રજાએ જે છે તે પસંદગીનો કળશ જે છે તે કોના પર ઢોળ્યો છે. જી સોનલ. જી અર્જુન, સમગ્ર માહિતી બદલ આભાર. તો સુરત સહિત દક્ષિણ ગુજરાતની 89 બેઠકોની 1 ડિસેમ્બરે ચૂંટણી યોજાશે, ત્યારે જિલ્લામાં 47,45,980 મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે. તો વિધાનસભામાં 7,578 બેલેટ યુનિટ, 6,790 કંટ્રોલ યુનિટ, 8,384 વીવીપેટની ફાળવણી કરાઈ છે, તેમજ જિલ્લામાં 19,266 પોલિંગ સ્ટાફ અને 252 પર માઇક્રો ઓબ્ઝર્વરની નિમણૂક કરવામાં આવી છે. તો 16 વિધાનસભા બેઠકો પર મતદાન માટે ઈવીએમ અને વીવીપેટની મશીનની ફાળવણી કરાઈ છે. આવતીકાલે ગુજરાત વિધાનસભાની ચૂંટણીને પ્રથમ તબક્કાનું મતદાન યોજાવા જઈ રહ્યું છે અને તેને લઈને સુરત શહેરની અંદર પણ હાલ વીવીપેટ અને ઈવીએમ મશીનની ફાળવણી છે તે હાલ હાથ ધરવામાં આવી છે. સુરતના નાનપરા સ્થિત ડીએનટીવી શાળા ખાતેથી જે પોલિંગ સ્ટાફને તમામ જે ચૂંટણી સાહિત્ય અને સામગ્રી છે તે હાલ પૂરી પાડવામાં આવી રહી છે. દ્રશ્ય આપ જે પ્રમાણે જોઈ શકો છો કે વીવીપેટ અને ખાસ કરીને ઈવીએમ મશીનની જે ફાળવણી છે તે હાલ કરી દેવામાં આવી છે, અને જેમ જેમ પોલીસ સ્ટાફ આવતો જતો હોય છે તેને આ તમામ ચૂંટણી સાહિત્ય સહિતની સામગ્રી છે તે પૂરી પાડવામાં આવી રહી છે. સુરત સહિત દક્ષિણ ગુજરાતની અંદર વાત કરવામાં આવે તો કુલ 16 જેટલી વિધાનસભા બેઠકો માટે 47,45,980 જેટલા મતદાતાઓ છે તે આવતીકાલે પોતાના મતાધિકારનો ઉપયોગ કરવાના છે. તે માટે ખાસ ચૂંટણી પ્રક્રિયાની અંદર 19,000થી પણ વધુ પોલિંગ સ્ટાફ છે તે ખાસ ફરજ બજાવવાનો છે. સાથે જે તમામ મતદાન મથકો પર સુરક્ષા વ્યવસ્થા છે તે પણ ચુસ્ત કરવામાં આવી છે. મહત્વનું છે કે ગુજરાત વિધાનસભાની ચૂંટણી જ્યારે આવતીકાલે પ્રથમ તબક્કામાં યોજાવા જઈ રહી છે તે માટે
માટે સુરત સહિત દક્ષિણ ગુજરાતની કુલ 89 બેઠકો પર મતદાન થવાનું છે અને જે સુરતની જે મુખ્ય 16 બેઠકો છે તે બેઠકો પર 47,45,980 જેટલા મતદાતાઓ છે તે પોતાના મતાધિકારનો ઉપયોગ કરવાના છે। આ સાથે જ આજરોજ જે 8,000 એટલે કે બેલેટ જે વીવીપીએટ છે ઈવીએમ મશીન છે તેની ફાળવણી પ્રક્રિયા જ્યારે હાથ ધરવામાં આવી છે ત્યારે તેમાં 7,578 બેલેટ યુનિટ અને 6,790 કંટ્રોલ યુનિટ અને 8,384 વીવીપીએટની ફાળવણી કરવામાં આવી રહી છે। જિલ્લામાં 19,266 પોલિંગ સ્ટાફ અને 252 માઇક્રો ઓબ્ઝર્વરોની નિમણૂક પણ કરવામાં આવી છે। જે પ્રકારે સુરત સહિત જિલ્લાની 16 વિધાનસભા બેઠકો ઉપર ચૂંટણી પ્રક્રિયા આવતીકાલે હાથ ધરાશે તેને લઈને કેટલાક સંવેદનશીલ વિસ્તારો પણ જાહેર કરવામાં આવ્યા છે, જેમાં 1900થી પણ વધુ સંવેદનશીલ છે તે જે વિસ્તારો છે તેને જાહેર કરવામાં આવ્યા છે અને આ સંવેદનશીલ મતદાન મથકો પર પણ કડક સુરક્ષા બંદોબસ્ત જે છે તે ગોઠવવામાં આવ્યો છે। એટલે આવતીકાલની જ્યારે ચૂંટણી યોજાવાની છે ત્યારે આ ચૂંટણી પર સૌ કોઈ લોકોની મીટ મંડાયેલી રહેશે। શાંતિપૂર્ણ માહોલની અંદર આ ચૂંટણી પ્રક્રિયા સંપન્ન થાય તે દિશામાં જિલ્લા વહીવટીતંત્રના પણ સંપૂર્ણ જે છે તે પ્રયાસ રહેશે। કુલ વાત કરવામાં આવે તો 4,637 જેટલા મતદાન મથકો છે, જેમાં કુલ 23 જેટલા સહાયક મતદાન મથકોનો પણ સમાવેશ થાય છે। એટલે તમામ પ્રક્રિયા હાલ પૂર્ણ કરી દેવામાં આવી છે અને હવે સુરતની કુલ 16 જેટલી બેઠકો પર ચૂંટણી મતદાન માટેની જે ખાસ ઈવીએમ મશીન અને વીવીપીએટની જે ફાળવણી છે તે હાલ હાથ ધરવામાં આવી છે। કેમેરા પર્સન ભાઈ બોમ્બે સાથે રાકેશ ભ્રમભટ, જીએસટીવી સુરત। તો સૌરાષ્ટ્ર ઝોનમાં આવતીકાલે મતદાન થવાનું છે, જે દરમિયાન કોઈ અનિશ્ચિત બનાવ ન બને તે માટે ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવાયો છે। તો સૌરાષ્ટ્રમાં આવતીકાલે 36,465 પોલીસ જવાનો મતદાન દરમિયાન ખડે પગે રહેશે। તો આ ઉપરાંત સૌરાષ્ટ્રની વિધાનસભા બેઠકમાં કુતિયાણા અને ગોંડલમાં સઘન બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। રાજકોટમાં 5,000, જૂનાગઢમાં 6,000, અમરેલીમાં 3,727, જામનગરમાં 2,962, જ્યારે મોરબીની વાત કરીએ તો મોરબીમાં 2,496, દ્વારકામાં 1,864, પોરબંદરમાં 1,600 અને ગીર સોમનાથમાં 4,800 પોલીસ જવાનોને તૈનાત કરાયા છે, જ્યારે સુરેન્દ્રનગરમાં 5,000, ભાવનગરમાં 1,770, જ્યારે બોટાદમાં 1,299